ग्रेड बी માં વધારો કરવાની માંગ સાથે હાલમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવ્યા બાદ નશાબંધી અને આપકારી ખાતામાં કામ કરતા કોન્સ્ટેબલ દ્વારા પણ ગ્રેડ બી માં વધારો કરવાની માંગ કરવામાં આવી છે અને ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ અને નશાબંધી તેમજ આપકારી ખાતું આવે છે ના ત્રણેય ખાતામાં નશાબંધી ખાતાના કોન્સ્ટેબલના ગ્રેડ પે સૌથી ઓછા રહેલા છે જેથી હવે તેમના દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને નશાબંધી અને આપકારી ખાતામાં કામ કરતા કોન્સ્ટેબલો પણ હવે ગ્રેડ પે પોલીસ કોન્સ્ટેબલ સમક્ષ કરવાની માંગ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે અને ગૃહ વિભાગ અંતર્ગત આવતા આ ત્રણેય વિભાગોમાં 1967 બી ગ્રેડ સમક્ષ હતો અને ત્યારબાદ સમયાંતરે તે પે ગ્રેડમાં વધારો કરવામાં આવ્યો હતો પરંતુ નશાબંધી અને આપકારી ખાતામાં કામ કરતા કોન્સ્ટેબલોના ગ્રેડ પે યથાવત રહ્યા હતા જી આજ રોજ નશાબંધી અને આપકારી ખાતાના કર્મચારીઓ દ્વારા માનનીય ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે એમનો જે પે ગ્રેડ છે એ પોલીસ ખાતાના કર્મચારીઓના સમકક્ષ કરવામાં આવે કારણ કે ગૃહ ખાતાની અંદર ત્રણ વિભાગ આવેલા છે પોલીસ ખાતું નશાબંધી અને આપકારી ખાતું અને જેલ ખાતું હવે મુદ્દો એવો છે કે 1967 સુધી બધા લોકોના જે બધા ખાતાના જે કર્મચારીઓ છે એમના પે ગ્રેડ જે છે એ સરખા હતા પરંતુ 1967 પછી પોલીસ ખાતા દ્વારા રજૂઆત કરવામાં આવતા એમનો પે ગ્રેડ જે છે એ વધારી દેવામાં આવ્યો ત્યારબાદ જેલ ખાતા દ્વારા પણ રજૂઆત કરવા આવતા જેલ ખાતાના કર્મચારીઓનો જે પે ગ્રેડ છે એ પોલીસ ખાતાના કર્મચારીઓના સમકક્ષ કરી દેવામાં આવ્યો પરંતુ હજુ સુધી નશાબંધીને આપકારી ખાતાના કર્મચારીઓનો જે પે ગ્રેડ છે એ સૌથી ઓછો છે અને એમના સમકક્ષ કરવામાં આવ્યો નથી એક જ ખાતામાં હોવા છતાં પણ કારણ કે એ સીધે સીધું જે છે ધીસ ઇઝ અ વાયોલેશન ઓફ આર્ટિકલ 14 ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો તો એના માટે આ રજૂઆત કરવામાં આવી છે અત્યારે જોવામાં આવે તો જે નશાબંધી અને આપકારી ખાતાના કોન્સ્ટેબલ છે એમનો પે ગ્રેડ જે છે એ 1650 છે જે વર્ગ 3માં આવતા કર્મચારીઓમાં સૌથી ઓછો છે આખા ગુજરાત રાજ્યની અંદર તો એ બાબતે આજે રજૂઆત કરવામાં આવી છે અને આશા રાખીએ છીએ કે માનનીય ગૃહમંત્રી એ સ્વીકારશે સાથે સાથે રાજ્ય સરકાર પણ એના ઉપર વિચારણા કરી અને આગળ એમને સહકાર આપશે